સોમનાથના ગૌલોક ધામ ખાતે ચૈત્રી એકમે શ્રી કૃષ્ણ નિજ ધામ ગમન દિવસની શાસ્ત્રોક્ત ઉજવણી કરવામાં આવી હતી ચૈત્રેકમના રોજ ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પરથી પોતાની લીલાને વિરામ આપ્યાને સ્વધામ ગયા હતા પૃથ્વી ધરાતલ પર ભગવાનની અંતિમ ક્ષણને સોમનાથ ગૌલોક ધામ ખાતે શાસ્ત્રોક્ત રીતે ઉજવવામાં આવે છે શાસ્ત્રીય કાલગણના અનુસાર શ્રી કૃષ્ણ એકત્રીસો વર્ષ પૂર્વે બપરે બે વાગ્યને સત્યાવીસ મિનિટે ગૌલોક ધામ તીર્થધામમાં નિજધામ એટલે કે વૈકુંઠ ગયા હતા તો આ તકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી કૃષ્ણથી પૃથ્વી પરની અંતિમ ઉપસ્થિતિ ક્ષણને ઉજવવા માટે વિષ્ણુ યાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત શ્રી કૃષ્ણની અંતિમ ચરણ પાદુકા પર પુષ્પ વર્ષા અને પૂજન કરવામાં આવ્યું હતું તેમજ શંખનાદ અને શ્લોક ઉચ્ચાર સાથે મધુર બાંસરી વાદન પણ કરીને શ્રી કૃષ્ણને ભાવપૂર્ણ પૂજન કરવામાં આવ્યું હતું તીર્થ તરીકે પ્રસિદ્ધ સુપ્રસિદ્ધ એવા સોમનાથ તીર્થધામમાં જે હિરણ નદીને કાંઠે ગીતા મંદિર અને આપણું લક્ષ્મીનારાયણ મંદિર આવ્યું છે ત્યાં ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ ચંદ્રમાએ આજના આ પવિત્ર દિવસે પોતે અહીંયાથી દેહોત્સર કર્યો હતો ખાસ કરીને આજનો દિવસ એટલે હિન્દુઓનું નવું વર્ષ પણ તરીકે આપણે ઉજવીએ છીએ ચૈત્રી સુદ્ધ નવરાત્રિની એકમ એવા અનેક પવિત્ર દિવસ તરીકે આજે આપણે આજના દિવસને ઉજવીએ છીએ આ પવિત્ર દિવસે આ પવિત્ર સ્થળેથી ભગવાન શ્રી કૃષ્ણચંદ્રમાજીએ બપોરે બે વાગ્યા સત્યાવીસ મિનિટ અને ત્રીસ સેકન્ડે અહીંયાથી દેહોત્સર્ગ કર્યો હતો અને ખાસ આ તિથિ જ્ઞાનાનંદ સરસ્વતીજીએ અહીંયા કાલગણના કરી અને એમણે શોધ કરી હતી અને તે દિવસથી સોમનાથમાં આ તિથિ અહીંયા ઉજવવામાં આવે છે